સચિન લાજપોરમાં શ્રમ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય તરુણીને 50 વર્ષનો આધેડ પ્રેમ જાળમાં ફસાવી અજમેર ભગાડી ગયો હતો. આધેડને સચિન પોલીસે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી પોલીસે દબોચી લીધો છે. સચિન પોલીસ તેનો કબજો લઈ સુરત પણ આવી પહોંચી છે. લાજપોર ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષીય કિશોરીને લગ્નની લાલચે ભગાડી ગયેલા 50 વર્ષીય અને 4 બાળકોના પિતા એવા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સચિન પોલીસે બાતમીના આધારે ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના પાલઘર દાણુ બોરડીથી આરોપી અબ્દુલ હમીદ હાસિમ મધીને તેની પત્ની માસીની દીકરીના ઘરેથી પકડી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડવાની સાથે પોલીસે કિશોરીને આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી. અપહરણ કેસ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી રિક્ષા ચાલક અબ્દુલ હમીદ કિશોરીને હાલ ફરવાના બહાને લઈને ચાલી ગયો હતો. કિશોરીને આરોપી પહેલા પલસાણાથી બસમાં અમદાવાદ લઈ ગયો હતો, ત્યાંથી બંને અજમેર બસમાં ગયા હતા. અજમેરમાં ફરીને આરોપી કિશોરી સાથે રાજસ્થાન બસમાં ગયો હતો અને ત્યાંથી પાછો અમદાવાદ પરત આવ્યો હતો. અમદાવાદથી તે પાછો વડોદરા અને વડોદરાથી તે બુધવારે મોડી રાતે સુરત આવ્યો હતો અને સુરતથી તે દાણુની બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો હતો. પોલીસે તેને પકડી લીધો હતો. ટૂંકમાં આરોપી બસમાં મુસાફરી કરી હતી. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના લાજપોર ગામનો અબ્દુલ હમીદ મઘી નામનો આરોપી એક સગીરાને ભગાડીને લઈ ગયેલો હતો અને એ બાબતે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાયેલો હતો. તેને શોધી કાઢવા માટે સચિન પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને તપાસમાં હતા. તો આરોપીને તપાસ દરમિયાન એક ટીમ જે છે એ અજમેર ખાતે અને એક ટીમ મહારાષ્ટ્ર ખાતે મોકલેલી હતી. તો આરોપીને ગઈકાલ સાંજે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોડી ખાતેથી પકડી લીધેલ છે અને સગીરાને પણ શોધી અને આગળની તપાસ ચાલુ છે. આમાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અને સચિન પોલીસ સ્ટેશનની 3 ટીમ જોડાયેલી હતી. એની આગળ તપાસ ચાલુ છે. એની આગળ અમે તપાસ કરી રહ્યા છીએ. હાલ તો લાજપોર ગામમાંથી 17 વર્ષીય કિશોરીને ભગાડી ગયેલા 50 વર્ષીય આધેડને સચિન પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.